नमस्कार स्पार्क टुडे न्यूज में आपनु स्वागत छे। गुजरात ना गांधी ना गुजरात में आम तो दारूबंदी छे, पण जे रीते वारंवार वडोदरा में स्टेट मॉनिटरिंग स्टेट नी जे रेड पाड़वामां आवे छे, वडोदरा ना अलग अलग विस्तार में रेड पाड़वामां आवे छे। आप जोई रह्या छो कि आ बखरावाड़ी विस्तार छे, अने त्यां आगळ पण स्टेट मॉनिटरिंग नी जे टीम छे आजे एमने त्यां रेड पाड़वामां आवी छे। आप जोई रह्या छो कि स्टेट मॉनिटरिंग टीम नी जे गांधीनगर नी जे टीम छे एमना द्वारा हाल अत्यारे अहींया आगळ रेड पाड़वामां आवी छे, અને જે રીતે જે રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી અને વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી દારૂ મળી આવે છે, ને ત્યાં આગળ લોકલ પોલીસની જાણ વગર આ જે દારૂનો ધંધો છે એ કરવામાં આવી રહ્યું હતું, ને જે રીતે સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા હાલ અત્યારે બખરાવાડી વિસ્તારમાં રેડ પાડવામાં આવી છે, અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ આસપાસના લોકો પણ અહીં આગળ ભેગા થઈ ગયા છે। અને જે રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, છતાં પણ દારૂ મળી આવે છે, અને જે રીતે લોકલ પોલીસ છે એમની જાણ વગર આ જે ધંધો છે એ કોણ કરી રહ્યો હતો એ પણ સવાલ ઉભો થાય છે। પણ વર્ષોથી એક જ સમસ્યા છે આપણા ગુજરાત અને વડોદરામાં, જે રીતે ખુલેઆમ દારૂ મળી આવે છે, વિદેશી શરાબ મળી આવે છે, અને હવે આપ જોઈ રહ્યા છો કે જે બખરાવાડીનો માહોલ છે, આસપાસના તમામ જે લોકો છે એ ભેગા થઈ ગયા છે, અને પોલીસ જે છે એ લોકોને કહી રહ્યા છે કે તમે આ સ્ટેટ મોનિટરિંગ ટીમની જે ટીમ છે એમને અહીંયાથી દેખાશે જો અંદરની બાજુ રેડ પાડવામાં આવી છે, ને તમામ જે જગ્યા પર દારૂનો ધંધો ચાલી રહ્યો હતો ત્યાં આગળ સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા અહીંયા આગળ રેડ કરવામાં આવી છે। આ પહેલીવાર એવું નથી દર્શક મિત્રો, ઘણી જગ્યા ઉપર સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, લાખોની વિદેશી શરાબ જપ્ત કરવામાં આવી છે, અને જે રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ બધી જ જગ્યા મળે છે આ સાબિત થાય છે, અને જે લોકલ પોલીસ છે એની નાકની નીચે આ જે ધંધો છે એ ચાલી રહ્યો હતો, અને હાલ સ્ટેટ મોનિટરિંગ જે ટીમ છે એમના દ્વારા બકરાવાડીમાં રેડ પાડવામાં આવી છે, અને હાલ ટીમના જે તમામ મેમ્બર છે એ અત્યારે અંદર છે અને તપાસ કરી રહ્યા છે કે કેટલા માત્રામાં આ દારૂ જે છે, અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે બકરાવાડીમાં તમામ આસપાસના જે લોકો છે એ ભેગા થઈ ગયા છે, અને પોલીસની કામગીરી પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે, અને જે રીતે લાખો કરોડો રૂપિયાનું દારૂ મળી આવે છે, વેચાય છે, અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ બખરાવાડી વિસ્તાર છે, અને ત્યાં આગળ હાલ સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે, અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ એક વિસ્તાર છે અને એ જગ્યા છે, અને આ જગ્યામાં અંદર ની ભાગે પોલીસના લોકો પણ આપને દેખાશે, અને જે રીતે અહીંની જે લોકલ પોલીસ છે એની કામગીરી પર પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। આ પહેલી વાર નથી દર્શક મિત્રો, ઘણી વાર અહીંયા આગળ આપણે જોયું હશે કે જ્યારે બી સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા રેડ પાડવામાં આવે છે અને જે રીતે તપાસ કરવામાં આવે છે, વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી પણ લાખો રૂપિયાનું દારૂ પકડાય છે,
અને વેચાય છે. સવાલ એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ આ દારૂ ક્યાંથી આવે છે એના પર બી સવાલ છે. ને હાલ જે રીતે આ આખું પ્રકરણ છે બકરાવાડીમાં, અમારી સાથે મારા સહયોગી સુરત સોલંકી પર જોડાઈ ગયા છે. જી સુરત, શું કહેશો? બિલકુલ, જે રીતે કૌશલખાનજી જે રીતે વાત સમજો કે વડોદરા સહિત ગુજરાતમાં, સમગ્ર ગુજરાતના દારૂબંધી છે, પરંતુ કહી શકાય કે આ દારૂબંધી, આ દારૂ આવે તો ક્યાંથી આવે? સવાલ એ છે કે અગાઉ પણ સ્ટેટ વિજિલન્સની ટીમે વડોદરા શહેરના વારાસિયા વિસ્તારમાંથી ખૂબ મોટી પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ત્યારે વધુ એક વખત કે જ્યારે આ બકરાવાડી વિસ્તારમાંથી આ દારૂ ઝડપાયો છે, ત્યારે કહી શકાય કે પોલીસની જે કામગીરી છે એ શંકા ઉદભવે છે. ચોક્કસથી જ્યારે આ રેડ પડી છે ત્યારે લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કે મોટી માત્રામાં આ દારૂ મળી આવ્યો છે. તો આ મોટી માત્રામાં દારૂ આવે છે તો ક્યાંથી આવે છે? સવાલ અનેક ઉભા થાય છે કૌશલભાઈ. ઓકે, આભાર આપનો. આ હતા અમારા સુરજ સોલંકી. અને જે રીતે આ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે બકરાવાડી ખાતે આ રેડ પાડવામાં આવી છે, આની પહેલા પણ અનેકો વાર વડોદરાના અલગ અલગ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા રેડ પાડવામાં આવે છે. જે રીતે અલગ અલગ જગ્યા ઉપર રેડ પાડવામાં આવે છે અને જે રીતે વડોદરા લોકલ પોલીસ ની જાણ વગર આ જે ધંધો છે એ કેવી રીતે ચાલી રહ્યો હતો એના પર બી સવાલ છે. અને અત્યારે જે રીતે સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા હાલ રેડ પાડવામાં આવી છે અને જે રીતે આમ ઘણી વાર આપણે જોયું હશે દર્શક મિત્રો કે જયારે બી રેડ પડે છે ત્યારે અમુક વાર મુદ્દામાલ પકડાય છે, અમુક વાર જે બુકલેગર હોય છે એ પકડાય છે. પણ હા, જે રેડ છે એ બકરાવાડીમાં રેડ છે. હાલ અત્યારે રેડ આપ ચાલી રહી છે. અહીંયા આગળ આસપાસમાં પણ લોકો ભેગા થઈ ગયા છે અને જે રીતે લાખો કરોડો રૂપિયાનો માલ ગુજરાતના અલગ અલગ જગ્યાઓ પરથી મળે છે, સવાલ એ છે કે જે રીતે ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, છતાં પણ લાખો કરોડો રૂપિયાનું દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે એના પર બી એક સવાલ છે. અને ગુજરાત પોલીસ પર પણ હાલ અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે. આપણે જોયું હશે અમદાવાદની જે ઘટના હતી તથ્ય પટેલ વાલી, અને એ ઘટનામાં પણ કંઈક ને કંઈક દારૂ પીને લોકો ગાડી ચલાવે છે, એનાથી પણ એક્સિડન્ટની જે ઘટનાઓ છે એમાં વધારો જોવા મળે છે. હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, હાલ બકરાવાડીના જે વિસ્તાર છે ત્યાં આગળ અંદરની સાઈડ પર તમામ જે ટીમો છે એમની દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે. અને કેટલા માત્રામાં વિદેશી શરાબ છે એની પણ હાલ તપાસ પોલીસ કરી રહી છે. સવાલ એ છે દર્શક મિત્રો કે અહીંના જે સ્થાનિકો છે એમના દ્વારા વારંવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે અહીંયા આગળ ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલી રહ્યો છે, છતાં પણ અહીંના જે લોકલ પોલીસ સ્ટેશન છે એમના પેટનું પાણી હલ્યું નથી. અને જે રીતે આજે લોકલ પોલીસ નહીં પણ સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા હાલ રેડ કરવામાં આવી છે, એનાથી એ સાબિત થાય છે કે અહીંના જે લોકલ પોલીસ છે એની કામગીરી પણ સવાલોના ઘેરામાં છે. અને જે રીતે સ્થાનિકો દ્વારા હમણાં રેડ પડી છે, ફરીથી આ જે ધંધો છે એ ચાલુ પણ થઈ જાય છે. સવાલ લોકલ પોલીસની કામગીરી પર છે. અહીંના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ અહીંના જે લોકલ પોલીસ સ્ટેશન છે એમનું પેટનું પાણી હલતું નથી. એટલે આ તમામ જે લોકો છે અહીંના બકરાવાડીના લોકો છે એમના દ્વારા ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ છે એમને રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ એમની ટીમ દ્વારા હાલ જે ગોડાઉન મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ નવાપુરા વિસ્તારમાં આવે છે બકરાવાડી, અને ત્યાં આગળ છેલ્લા કેટલાક ટાઈમથી અહીંના સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી અહીંના લોકલ પોલીસ સ્ટેશન દ્વારા નથી કરવામાં આવી, જેના કારણે
આ સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા હાલ રેડ પાડવામાં આવી છે અને અહીંયા આગળ જે સ્ટેન્ડ ચાલતો હતો દારૂનો સ્ટેન્ડ અહીં ખુલ્લેઆમ અહીંયા દારૂ મળતું હતું ખુલ્લેઆમ લોકો દારૂ અહીંયા પીવા આવતા હતા પણ હવે સવાલ એ છે કે ઘણીવાર આપણે જોયું હશે કે જે રેડ પાડવામાં આવે છે લાખો રૂપિયાનું દારૂ પકડવામાં આવે છે પણ જે રીતે આપણે જોયું હશે કે જે કાર્યવાહી હોય છે એ ફક્ત અહીં આગળ જે લોકલ બુટલેગર છે એમના વિરુદ્ધ કરવામાં આવે છે પણ આ દારૂ ક્યાંથી આવે છે એ પોલીસની તપાસમાં જો બહાર આવે તો આ આખું જે નેટવર્ક ચેજ છે જે હાલ ચલાવવામાં આવી રહ્યું છે આ નેટવર્કનું પર્દાફાશ કરવાની જરૂર છે કેમ કે લાખો રૂપિયાની વિદેશી શરાબ ગુજરાતમાં કેવી રીતે આવી એના પર પણ એક સવાલ ઉભો થાય છે ગુજરાત પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભો થાય છે અને જ્યારે પણ આ રેડ કરવામાં આવે છે સવાલ એ જ ઉભો થાય છે કે જે રીતે આ બુટલેગરો હવે બેફામ બન્યા છે અને જે રીતે આપણે જોયું હશે કે ઘણા બધા અકસ્માતો દારૂ પીધેલી હાલતમાં પણ લોકો ગાડી ચલાવે છે ત્યારે અકસ્માત થાય છે અમદાવાદની ઘટનાથી જ શીખ લેવાની જરૂર છે કે જે રીતે આ નબીરાઓ શરાબનો નશો કરીને આ ગાડી ચલાવે છે અને ત્યારે નિર્દોષ લોકોને મારી નાખવામાં આવે છે સવાલ એ છે સવાલ ગુજરાત પોલીસ પર પણ છે સવાલ વડોદરાની પોલીસ પર પણ છે કે આ દારૂનો ધંધો કોના મહેરબાનીથી ચાલી રહ્યો હતો આ એક સવાલ ઉભો થયો છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે જે રીતે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં બોલાવવામાં આવ્યો છે કારણ કે જે રીતે બાતમી મળી હતી કે ખૂબ મોટી પ્રમાણમાં એ વિદેશી શરાબનું વેચાણ થઈ રહ્યું છે સવાલ એ છે જે રીતે વિદેશી શરાબ વેચવાનો જે મામલો છે વડોદરા શહેરમાં અનેક વખત એવું નથી કે આ પહેલી વખત એસએમસીનો સપાટો અહીં આવ્યો છે પરંતુ સવાલ એ છે અગાઉ વારસા વિસ્તાર જે બુટલેગર આનંદ ને ત્યાંથી પણ ખૂબ મોટી માત્રામાં આ વિદેશી શરાબનો જે મામલો હતો એ સામે આવ્યો હતો ત્યારબાદ આજે વધુ એક વખત કહી શકાય કે બકરાવાડી વિસ્તાર છે કે જ્યાં ખૂબ મોટી પ્રમાણમાં વિદેશી શરાબ અહીંયા મળી રહેવાની બાતમી એસએમસીને મળી હતી તેના ત્યારબાદ આ મોટી કાર્યવાહી કહી શકાય કે કરવામાં આવી રહી છે તેના પગલે જ આ વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આ કહી શકાય કે એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો જોવા મળી રહ્યો છે મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આ અહીંયા ખૂબ મોટી પ્રમાણમાં આ વિદેશી શરાબ મળી રહ્યું હતું જેને પગલે જ કહી શકાય કે આજે એસએમસીનો સપાટો વડોદરા શહેરમાં બકરાવાડી વિસ્તારમાં પાડવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે જે રીતે ખૂબ મોટી પ્રમાણમાં અહીંયા વિદેશી શરાબનું વેચાણ થતું હતું તેવી બાતમી એસએમસીને મળી હતી અને અત્યારે જે રીતે બાતમી મળી રહી છે કે બે જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે હજુ સુધી નામ નથી બહાર આવ્યા પરંતુ ચોક્કસથી જે રીતે આ વિદેશી શરાબનો મામલો છે હવે ઠેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને જેને લઈને હવે વડોદરા શહેરમાં પણ કહી શકાય કે એસએમસીના દરોડા પાડવામાં આવી રહ્યા છે વધુ એક વખત કહી શકાય કે આ દરોડા સામે આવ્યો છે કહી શકાય કે જે દાંડિયા બજારમાં પણ જુગારના ધામ પર આ દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારબાદ જ કહી શકાય કે આ દરોડો બકરાવાડી વિસ્તારમાં પાડવામાં આવ્યો છે જે રીતે વાત પણ એવી સામે આવી રહી છે કે બુટલેગરો એવું કહી રહ્યા હતા કે અમારા ત્યાં કોઈ પણ પ્રકારની રેડ ના પડી શકે અમારા મોટા મોટા સેટિંગો છે તેવી પણ વાત સામે આવી રહી છે પરંતુ હવે જ્યારે એસએમસીનો સપાટો વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ત્યારે લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે મોટી મોટી વાતો કરનારા બુટલેગરો હવે ખૂણામાં છુપાઈ ગયા હોય તેવી પણ વાત સામે આવી છે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે સમગ્ર જો મામલે વાત કરવામાં આવે તો આ બકરાવાડી વિસ્તારમાં ખૂબ લાંબા સમયથી વિદેશી શરાબનું વેચાણ થઈ રહ્યું હતું તે વાત એસએમસીના કાને ગઈ હતી અને ત્યારબાદ જ આજે કહી શકાય કે બાતમીની રાહે આજે કહી શકાય આ રેડ કરવામાં આવી છે સમગ્ર મામલે કહી શકાય કે આજે એસએમસીની કાર્યવાહી સામે આવી રહી છે સ્થાનિક પોલીસ એટલે કે નવાપુરા પોલીસ સાથે ડીસીબી એસઓજી પીસીબી જે તમામ એજન્સીઓ અહીં વડોદરા શહેરમાં કામ કરી રહ્યા છે તેની સામે પણ એક સવાલ ઉભો થયો છે.
જ્યારે કહી શકાય કે આજે એસએનસી નો સપાટો વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં જ્યારે સામે આવ્યો છે ત્યારે કહી શકાય કે હવે તમામ બુટલેગરો ચોકન્ના થઈ ગયા છે. કારણ કે એસએમસી નો વારંવાર વડોદરા શહેરમાં આવી રીતે જે બુટલેગરો બેફામ બની આવ્યો છે તેની સામે લગામ લગાવવામાં આવી છે. તેને પગલે જ આજે કહી શકાય કે વડોદરા શહેરમાં ખુલ્લેઆમ વિદેશી શરાબનું વેચાણ થઈ રહ્યું હતું અને ત્યારબાદ જ આજે એસએમસી નો સપાટો સામે આવ્યો છે. જોઈ રહ્યો છો એસએમસી નો સપાટો. ત્યારે કહી શકાય કે જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે સમગ્ર તપાસ હવે પોલીસ કરી રહી છે. સવાલ એ છે કે જ્યારે એસએમસી નો સપાટો વડોદરા શહેરમાં ફરી એક વખત પડ્યો છે, ખૂબ મોટી પ્રમાણમાં વિદેશી શરાબ અહીંયા વેચાવાનું તે સામે આવ્યું હતું, ત્યારબાદ જ કહી શકાય કે આજે અહીં વિદેશી શરાબ મળી રહ્યો હતો. અને આજે વડોદરા શહેરના બકરાડી વિસ્તારમાં આ રેડ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે આરોપીઓને લઈ જવામાં આવ્યા છે. પરંતુ જે રીતે વિષયની જો વાત કરીએ તો ખૂબ મોટા પ્રમાણમાં અહીં શરાબનું વેચાણ થતું હતું, જેને પગલે આજે એસએમસી નો સપાટો સામે આવ્યો છે. આજે એસએમસી ની ટીમ કહી શકાય કે અહીંયા રેડ કરવામાં આવી છે. બકરાવાડી નાડિયાવાસ નંબર 1 આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. મારા કેમેરામેન રાહુલને કહીશ કે આ જ જગ્યા છે કે જ્યાં વિદેશી શરાબ નું વેચાણ થતું હતું. સવાલ એ છે કે આટલી મોટી માત્રામાં અહીંયા વિદેશી શરાબ કેવી રીતે આવ્યો, કોની મહેરબાની છે? આપ જોઈ શકો છો કે જે રીતે આ સમગ્ર મામલો છે અત્યારે એસએમસી ના કાને આવ્યો હતો અને ત્યારબાદ અહીં હવે મોટી માત્રામાં વિદેશી શરાબ જપ્ત કરવામાં આવ્યો છે, સાથે બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે તેવી વાત પણ સામે આવી રહી છે. બુટલેગરો બેફામ બન્યા છે, સાથે હવે પોલીસ પણ કામે લાગી છે. કારણ કે ડીજીપી વિકાસ સહાય નો આદેશ આપવામાં આવ્યો છે, કારણ કે તમામ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવે, જેને લઈને આજે વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં ખૂબ મોટી પ્રમાણમાં જે વિદેશી શરાબનું વેચાણ થતું હતું તેની સામે લાલ આંખ કરવામાં આવી છે. આ દ્રશ્યો વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારના છે કે જ્યાં બુટલેગરો બેફામ બન્યા હતા તેની સામે લાલ આંખ કરી છે. ત્યારે આજે મીડિયાને બહાર કાઢવામાં આવ્યું, કારણ કે પંચનામું ચાલી રહ્યું છે. પોલીસ તપાસનો વિષય છે કે આ દારૂ ક્યાંથી આવ્યો, શું કામ લાવવામાં આવ્યો, કોને આપવાનો હતો, તમામ તપાસનો વિષય છે. પરંતુ કહી શકાય કે જ્યારે એટલે આજે બુટલેગરો બેફામ બન્યા છે અને બુટલેગરો બેફામ બન્યાને લીધે જ આ વિદેશી શરાબનું વેચાણ વડોદરા શહેરના અનેક જગ્યાએ થઈ રહ્યું હતું. અગાઉ પણ એસએમસીનો એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોડી રાતે પાડવામાં આવ્યો હતો, ત્યારબાદ જ આજે કહી શકાય કે વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આ સપાટો બોલાવવામાં આવ્યો છે. ત્યારે આજે વધુ એક વખત વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં પાડવામાં આવ્યો, ત્યાંથી લઈને જ જે મોટી માત્રામાં વિદેશી શરાબ જપ્ત કરવામાં આવી, સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી. હજુ સુધી કયા બે આરોપી છે કહી શકાય તે નથી, પરંતુ ચોક્કસથી જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે તેની સામે હવે એસએમસીએ લાલ આંખ કરી છે.